નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપંથ વિદ્યાલય ધોરણ ત્રણ, વિષય ગણિત. વિષય ગણિતમાં પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 88 ઉપર પ્રશ્ન નંબર 5 પહોંચ્યા છીએ. તો દરેક બાળક ગણિતની પાઠ્યપુસ્તક બહાર કાઢશે અને પેજ નંબર 88 ખોલશે, પેન્સિલ અને રબર હાથમાં લઈ લેશે. ચાલો કાઢી બધાએ ગણિતની પાઠ્યપુસ્તક બહાર, પેન્સિલ અને રબર હાથમાં લઈ લો. હવે પ્રશ્ન નંબર 5માં શું આપ્યું છે? પાઠ 6 એટલે કે પ્રકરણ 6માં પેજ નંબર 88 ઉપર અને પ્રશ્ન નંબર 5 એમાં જો શું છે, તો કે સંગીતા સાચી છે. સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ. બજારમાં શું શું લેવા ગઈ? તો કે તેલ છે, બિસ્કિટ છે, ઘી છે, ચોખા છે. તેલનો ભાવ 70 રૂપિયા, બિસ્કિટનો ભાવ 25 રૂપિયા, ઘીનો ભાવ 127 રૂપિયા, જ્યારે 10 કિલો ચોખાનો ભાવ 150 રૂપિયા છે. જો તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું. પહેલું, બિસ્કિટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. બિસ્કિટ 25 રૂપિયાના છે, ઘી 127 રૂપિયાનું છે. તો કેટલું મોંઘું? ઘી 102 રૂપિયા મોંઘું છે. જો હોય તો સાચું અને ન હોય તો ખોટાની નિશાની. તો આપણે કેવી રીતના ખબર પડે? તો કે 127 રૂપિયા ઘીના છે માઇનસ 25 રૂપિયા બિસ્કિટના. હવે 7માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 2 વધે. 2માંથી 2 કાઢો તો કેટલા વધે? તો કે 0 વધે. 1માંથી કાંઈ જાય નહીં તો શું વધશે? 1. 102 રૂપિયા ઘી મોંઘું છે. 102 રૂપિયા, તો કે હા, તો એમાં સાચાની નિશાની. ચાલો મારી સાથે બધાએ કરતું જવાનું છે. ત્યાર પછી બીજું જોવો, તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતાં વધારે છે. હવે તેલની કિંમત શું છે અને ઘીની કિંમત શું છે? બેયની કિંમત ભેગી કરવાની. 200 રૂપિયા કરતાં વધારે હોય તો રાઈટ, ઓછી થાય તો ચોકડી કરશું. જોવો એમાં તેલની શું કિંમત છે? તો કે તેલના 70 રૂપિયા છે, પ્લસ ઘીના કેટલા છે? તો કે 127 રૂપિયા છે, પ્લસ 127. હવે એનો સરવાળો, 0 + 7 = 7, 7 + 2 = 9, 1 + 1 કેટલા થયા? 197. આપણે 200થી વધારે કીધું છે, છે ના, 200થી ઓછા, એટલે શું આવશે? ચોકડી. ત્યાર પછી ત્રીજું, ઘી અને 10 કિલો ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતાં ઓછી છે. હવે ઘી અને ચોખાના ભાવ આપણે પ્લસ કરશું. જો 300 રૂપિયા કરતાં વધારે તો ચોકડી, અને 300 રૂપિયા કરતાં આપણે ઓછી કીધી છે, ઓછી થાય તો રાઈટની નિશાની. હવે એમાં જોવો, 10 કિલો ચોખા અને ઘી, ઘીની કિંમત શું? તો કે 127 રૂપિયા, પ્લસ ચોખાની કિંમત તો કે 150 રૂપિયા, 7 + 0 = 7, 2 + 5 = કેટલા થાય? 7, 1 + 1 = 2. જવાબ શું આવ્યો? 270. તો 300 રૂપિયા કરતાં ઓછી છે, તો કે હા, તો એમાં શું આવશે? રાઈટની નિશાની. ત્યાર પછી ચોથું, તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે. તેલ કેટલા રૂપિયાનું? તો કે 70 રૂપિયાનું. બિસ્કિટ કેટલા રૂપિયાના? 25 રૂપિયાના. હવે તેલની રૂપિયા, તેલની કિંમતમાંથી બિસ્કિટની કિંમત બાદ કરશું. જો 40 રૂપિયા વધારે હોય તો રાઈટ અને ઓછી હોય તો ચોકડી. જોવો એમાં શું છે તેલની કિંમત? તો કે તેલની કિંમત 70 રૂપિયા અને બિસ્કિટની 25 રૂપિયાનો આપણે બાદ બાકી કરશું. હવે 0માંથી 5 જશે નહીં જાય, શું લેવું પડે? 10. અહીંયા 0 = 10. હવે 10માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 5 વધે. અહીંયા 1 ઓછો થાય એટલે 6. 6માંથી 2 જાય તો કેટલા વધે? ગણો જોઈ. તો કે 6માંથી 2 જાય તો કેટલા વધે? 4 વધે. કેટલા? 4. હવે આપણે અહીંયા શું કીધું? કે તેલની કિંમત અને બિસ્કિટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે. ના, 40 રૂપિયા નથી, કેટલા આવ્યા? 45. તો અહીંયા શું આવશે? ખોટું.
સંગીતા સાચી હતી ખાનામાં રાઈટ કર્યું અને ખોટી હતી ખાનામાં ચોકડી. ચાલો ત્યાર પછીનું પેજ. વાર્તા પ્રશ્ન. નિશા અને સોનુ વાર્તા પ્રશ્ન બનાવતા હતા. નિશાએ કહ્યું, વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે, સોનુ તું આના પર પ્રશ્ન બનાવી શકે? તમને ખાલી એમ કહી દીધું કે 13 છોકરી અને 13 છોકરાઓ અને 14 છોકરીઓ છે, હવે એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો. કઈ રીતે? જો વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય, એવો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તમને અમુક શબ્દ આપ્યા હોય એના પરથી આપણે પ્રશ્ન બનાવતા શીખશું. તમે પણ તમારા મિત્ર સાથે વાર્તા પ્રશ્ન બનાવી શકો. દરેક ચિત્ર તરફ અને તેના પછીના શબ્દ તરફ જુઓ, તમારો પ્રશ્ન નીચે લખો. જો આમાં તમને આપેલું છે, પહેલું 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે. હવે ચિત્ર આપ્યું છે, શેના વારા માટે રાહ જુએ છે? તો કે મત ગણાય છે, એટલે કે મતદાન કરવા આવ્યા છે સ્ત્રીઓ અને પુરુષો. તમને ચિત્ર આપ્યું છે અને અમુક શબ્દ આપ્યો છે, હવે આના પરથી આપણે પ્રશ્ન બનાવશું. તો શું બને? તો કે હરોળ કહેવાય લાઈન, એટલે તો કે એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ છે, તેમના મતદાનની રાહ જુએ છે. હરોળમાં કુલ કેટલા લોકો છે, એવો પ્રશ્ન બની શકે ને? તો નીચે જુઓ, તમને આમાં લાઈન આપી છે, અહીંયા તમારે પ્રશ્ન લખવાનો છે. ચાલો લખો. એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ છે, પૂર્ણવિરામ, તેમના મતદાનની રાહ જુએ છે. હરોળમાં કુલ કેટલા લોકો છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હારે લખતા જાજો, એટલે આપણે પાછળ રહી ન જાય લખવામાં. શું છે? તો કે એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ છે, તેમના મતદાનની રાહ જુએ છે. હરોળમાં કુલ કેટલા લોકો છે? લખાઈ ગયું ને બધાને? તો પાછળનું પેજ ફેરવો. જો બીજો પ્રશ્ન શું કીધો? તો કે આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે. ભોજન માટે 20 મિનિટ અને રમત રમવા માટે 15 મિનિટ. તો હવે આમાં શું પ્રશ્ન બનાવશું? તો કે બપોરનું ભોજન 20 મિનિટમાં કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા, તો તેમણે કુલ કેટલો સમય લીધો, એવો પ્રશ્ન બની શકે? તો એમાં લખો, બપોરનું ભોજન 20 મિનિટ કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા, તો તેમણે કુલ કેટલો સમય લીધો? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બપોરનું ભોજન 20 મિનિટ કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા, તો તેમણે કુલ કેટલો સમય લીધો? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ત્યાર પછી જોવો પ્રશ્ન નંબર 3. એમાં તમને શું કીધું છે? તો કે પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી 1 કિમી દૂર અને તેની શાળાથી 2 કિલોમીટર દૂર આવેલી છે. તો એમાં શું પ્રશ્ન બનશે? શું બનશે? તો કે જો પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી 1 કિલોમીટર અને
2.5 કિલોમીટર દૂર આવેલ છે તો સાહિદના ઘરથી 2.5 કેટલી દૂર છે એવો પ્રશ્ન બનશે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે લખવાનું છે, ચાલો લખો, એમાં લખો જોઈ. જો પોસ્ટ ઓફિસ સાહિદના ઘરથી 1 કિમી એટલે કે 1 કિલોમીટર અને 2.5 કિલોમીટર દૂર આવેલ છે તો સાહિદના ઘરથી 2.5 કેટલી દૂર છે? પાછળ પ્રશ્નાર્થ ચી કર્યું બધાએ. જો પોસ્ટ ઓફિસ સાહિદના ઘરથી 1 કિલોમીટર અને 2.5 કિલોમીટર દૂર આવેલ છે તો સાહિદના ઘરથી 2.5 કેટલી દૂર છે? પાછળ પ્રશ્નાચિહ્ન. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોવો. બંટીએ 27 પુસ્તકો વેચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે, તો શું પ્રશ્ન બનશે? તો કે બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે, બંને મળીને કુલ કેટલા પુસ્તકો વાંચ્યા એવો પ્રશ્ન બને. તો ચાલો એમાં લખવાનું છે, લખો એમાં. બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, બંનેએ મળીને કુલ કેટલા પુસ્તક વાંચ્યા? પાછળ પ્રશ્નાર્થ ચી લખ્યું શું? તો કે બંટીએ 27 પુસ્તકો વાંચ્યા અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, બંને મળીને કુલ કેટલા પુસ્તકો વાંચ્યા? પાછળ પ્રશ્નાર્થ ચી. ચાલો બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે, કોઈ અધૂરી મૂકવાની નથી. વિડીયોમાં જરૂર પડે એ આપણે શું કરી નાખવાનો, સ્ટોપ કરી અને લખી લેવાનું છે. અસ્તુ, જય હિન્દ.